हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ગાંધીયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ધોરણ 5 માં જે ચેપ્ટર 6 જોઈ રહ્યા છે અવયવ અને અવયવી, બરાબર, એમાં આપણે અવયવ શોધવાની જે જુદી જુદી ત્રણ રીતો છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે અહીંયા બીજી રીતના જે દાખલા જોવાના છે એમાંથી સામાન્ય અવયવ શોધવાના છે કે આપણને ત્યાં એક થી વધારે, બરાબર, અત્યાર સુધી આપણે જે સંખ્યાઓ જોઈ એમાં આપણને માત્ર એક એક સંખ્યાઓના અવયવ શોધવાનું કહેતા. એમાં સાદી રીતે શીખી ગયા છીએ ગુણાકારની રીતે, ભાગાકારની રીતે. હવે આપણે આપણને જ્યારે કોઈ પણ બબ્બે સંખ્યાઓ કે બે થી વધારે સંખ્યાઓ આપેલી હોય એને આપણે સામાન્ય અવયવ શોધવાના છે. હવે પેલા સામાન્ય અવયવ એટલે શું? તો કે સામાન્ય, સામાન્ય એટલે સરખું, સમાન, અને અવયવ એટલે અવયવ, બરાબર. સામાન્ય એટલે સરખું, સમાન, જે કયો તે, અને અવયવ એટલે અવયવ. ટૂંકમાં અહીંયા આપણને જેટલી સંખ્યા આપેલી છે એ બધાના પહેલા આપણે સૌથી પહેલી રીત જે સાદી રીતે અવયવ શીખી ગયા કે આપેલી સંખ્યા જે છે કઈ કઈ સંખ્યાઓના ઘડિયામાં આવે છે એ આ સંખ્યાઓના સાદી રીતે અવયવ શોધી લેવાના છે. અહીંયા જો એ આપણને બબ્બે સંખ્યાઓ આપેલી છે અથવા તો બે થી વધારે ત્રણ સંખ્યાઓ આપેલી હોય, બરાબર, તો બધી સંખ્યાના પહેલા છે ને આપણે જેટલા પણ અવયવ હોય બધા અવયવ સાદી રીતે શોધી લેવાના છે. ત્યારબાદ ચેક કરવાનું છે કે બંને સંખ્યાઓના અવયવમાં ક્યાં ક્યાં અવયવ એવા છે કે જે સમાન છે, કે જે 8 ના અવયવમાં પણ આવે છે, જે 16 ના અવયવમાં પણ આવે છે, એવા જે સામાન્ય જે સરખા સરખા અવયવ છે એને આપણે પછી એમાંથી કાઢી લેવાના છે. એટલે આપણને મળી જાય છે આપેલી સંખ્યાના સામાન્ય અવયવ. અહીંયા આપણને બબ્બે સંખ્યાઓ આપેલી છે, જો ત્રણ સંખ્યા આપેલી હોય તો ત્રણે ત્રણ વાંચવાનું છે. ત્રણે ત્રણ સંખ્યામાં ક્યાં અવયવ એવા છે કે જે ત્રણે ત્રણ સંખ્યાના અવયવમાં આવે છે એ આપ એક્ઝામ્પલ જોઈને તમને આઈડિયા આવશે. પહેલું એક્ઝામ્પલ છે 8 અને 16 ના સામાન્ય અવયવ શોધવાના છે, બરાબર. તો પહેલા આપણે 8 ના જેટલા અવયવ છે એ શોધી લઈએ. 8 ના અવયવ ક્યાં ક્યાં હોય તો સૌથી પહેલા તો 8 પોતે અને 1. હવે વિચારો કે 8 જે છે કઈ કઈ સંખ્યાના ઘડિયામાં, 8 જે છે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરતા, તો કે 4 2 8 એટલે 4 અને 2 8 નો અવયવ થશે. આ સિવાય કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરતા આપણને 8 મળે છે, તો આ સિવાય બીજી એક કઈ આપણને સંખ્યાનો, કે પેલું તો કે 8 એકા 8 અને 4 2 8, આ સિવાય બીજી એક કઈ સંખ્યાઓથી આપણને 8 મળતા નથી. તો આ છે 8 ના અવયવ. હવે એ જ રીતે 16 ના અવયવ, તો 16 ના આવી હોય તો 16 એકા 16 એટલે 16 અને 1 પોતે, પછી તો કે 8 2 16 8 અને 2, પછી ચોકે ચોકે 16 4 ગુણ્યા 4, પણ 4 ને આપણે બે વાર લખવાના નથી, એક જ અવયવને રિપીટ કરવાના નથી. આ સિવાય 16 ના એક પણ અવયવ હોય 8 2 16, બરાબર, ચોકે ચોકે 16, પછી આ સિવાયના 16 ના એક અવયવ હોતા નથી. 16 1 8 2 અને 4, બરાબર. બે સંખ્યા હતી, બે સંખ્યાના અવયવ આપણે શોધી લીધા છે. હવે આ અવયવમાંથી આપણે જેટલા સરખા સરખા છે એ આપણે શોધવાના છે, જેથી આપણને મળે છે સામાન્ય અવયવ. જો સામાન્ય આ સરખા સરખા હોય એવા ક્યાં છે, તો જો 8 8 થી 8 ના અવયવમાં પણ છે, 8 16 ના અવયવમાં પણ છે, પછી 1 અને 1, આ સિવાય 4 અને 4, આ સિવાય 2 અને 2. જો તો હવે કેટલા કેટલા આવ્યા સરખા છે, તો કે 1 8 2 અને 4 એને આપણે લખી લેવાના છે નીચે. 1 8 4 અને 2, આ 4 અવયવ એવા છે કે જે 8 ના અવયવમાં પણ છે અને 16 ના અવયવમાં પણ છે. ટૂંકમાં જેટલા 8 ના અવયવ છે 8 ના બધા અવયવ 16 માં આવી જાય છે, 16 સિવાય ના. તો આ છે આપણા સામાન્ય અવયવ. સામાન્ય અવયવ એટલે કઈ નહીં, આપણને જેટલી સંખ્યા આપેલી છે એ બધી સંખ્યાના આ પ્રમાણે સાદી રીતે અવયવ શોધી લેવાના છે. પછી જે ક્રમ છે કે આમાં ક્યાં ક્યાં એવા છે કે જે સમાન છે, બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ, 7 અને 14. પહેલા સુધી 7 ના અવયવ જેટલા પણ હોય એટલા, તો 7 આપણને કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરતો, 7 એકા 7, તો સૌ પ્રથમ તો 7 પોતે અને 1. આ સિવાય આપણને બીજી કોઈ પણ સંખ્યાના ઘડિયામાં 7 આવે છે નથી આવતો, 7 ના અવયવ માત્ર 2, 7 અને 1. ત્યાર પછી 14 ના અવયવ, તો 14 ના અવયવમાં તો સૌથી પહેલા 14 અને 1, 14 એકા 14. હવે
ત્યાર પછી તો કે 7 2 14 હવે આ સિવાય આપણે બીજી એકઈ સંખ્યાનો ગુણાકાર કરતા અથવા તો બીજી કોઈ સંખ્યાના ભડિયામાં 14 આવતા નથી એટલે 14 એકા 14 અને 7 2 14 બરાબર હવે આપણે આ બંનેના અવયવમાંથી શોધીશું સામાન્ય અવયવ એટલે બે ના અવયવમાં ક્યાં તો અવયવ એવા છે કે જે એક સમાન છે સરખા છે તો જો સૌથી પહેલા 7 તો 7 અહીંયા પણ છે 1 અને 1 આ સિવાય કાંઈ સરખું નથી 14 જે છે 14 ના અવયવમાં છે 7 ના અવયવમાં નથી 2 છે 14 ના અવયવમાં છે 7 ના અવયવમાં નથી માત્ર 7 અને 1 એવા છે કે જે 2 માં આવી જાય છે તો આ છે 7 અને 14 ના સામાન્ય અવયવ 7 અને 1 તો આ પ્રમાણે જે સામાન્ય શબ્દ છે સામાન્ય એટલે સરખું બરાબર આ રીતે જેમાં આપણે સામાન્ય અવયવ શોધેલા છે એ પ્રમાણે સામાન્ય અવયવી પણ શોધવાના આવશે એમાં પણ આ જ રીતે અહીંયા આપણે અવયવ શોધીએ છીએ અહીંયા આપણે શોધીશું અવયવી બરાબર તો આ સંબંધ તમારે બુકમાં લખી લેવાના છે હવે આપણે કોઈ નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ